સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ અથડાઈ કાર અકસ્માત બાદ ટ્રક સળગ્યો. ફાયર વિભાગે આવીને આગ કાબૂમાં લીધી. દુર્ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત. મૂળી સોમાસર હાઈવે પર બની ઘટના. સુરતના મહુવા નજીક ખાનગી લક્ઝરી બસનો અકસ્માત. નદી પરના પુલની રેલિંગમાં ફસાઈ બસ. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. 4 થી 5 મુસાફરોને પહોંચી ઈજા. ગાંધીનગરથી શેરડી જઈ રહી હતી બસ. અમદાવાદ માધુપુરામાં યુવકની હત્યાથી લોકોમાં રોષ. રહીશોએ મચાવ્યો હોબાળો. બે આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહીની માંગ. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પોલીસને રજૂઆત કરી છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ. સુરતમાં સરકારી બાંકડાનો વિવાદ. બાંકડાની અંગત કામમાં ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું. કતાર ગામની ઝીલ પાર્ક સોસાયટીના બંગલામાં દેખાયો સરકારી બાંકડો. બંગલામાં ડ્રેસ મટીરિયલ રાખવા માટે થઈ રહ્યો છે ઉપયોગ. વડોદરાના ગામેઠા ગામે બે સમુદાયની વચ્ચે ઘર્ષણ. જાતિ વિષયક શબ્દ મામલે થઈ બોલાચાલી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો. વડોદરામાં બે સમુદાય વચ્ચે બબાલમાં કાર્યવાહી. 250 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ. વહેલી સવારથી પોલીસ અધિકારીઓના પાદરાના ગમેઠા ગામમાં ધામા. બંને સમુદાયના આગેવાનો સાથે કરી બેઠક. વિવાદ શાંત પાડવા કર્યા પ્રયાસ. પ્રાથમિક શિક્ષણના શિક્ષકની ભરતી મામલે મોટા સમાચાર. ધોરણ 6 થી 8માં પીટીસી કરેલા શિક્ષકોને થઈ શકશે ભરતી. સુપ્રીમ કોર્ટનો પ્રાઇમરી શિક્ષણ માટે ચુકાદો. હવે બીએડ કરેલા ઉમેદવારોની ભરતી ન થવાની શક્યતા. કોંગ્રેસ નેતા દિલીપ બારોટનું નિવેદન. આ નિર્ણયને લઈ અસમંજસની સ્થિતિ સર્જાવાની શક્યતા. મહીસાગરના લુણાવાડામાં બે સગીરાનું અપહરણ. સંરક્ષણ ગૃહમાંથી અજાણા વ્યક્તિએ કર્યું અપહરણ. મહીસાગર પ્રોબેશન ઓફિસરે નોંધાવી ફરિયાદ. પોલીસે તપાસ કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં પશુઓના લીધે થતા અકસ્માતો ટાળવા પ્રયાસ. રોડ પર રખડતી ગાયોના ગળામાં લગાવાયા રેડિયમ પટ્ટા. જીવદયા પ્રેમીએ 400 જેટલી ગાયોને લગાવી પટ્ટી. ગીર સોમનાથમાં આદમખોર દીપડાનો આતંક. 24 કલાકમાં 3 લોકો પર હુમલો. 2 દિવસમાં 2ના મોત. ભોગ લેવાયા. સુત્રાપાડાના મોરડિયા ગામની ઘટના. ગુજરાતમાં હાલ નહીં પડે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી. જ્યારે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, સોમનાથ સહિતના કચ્છમાં પણ પડશે હળવો વરસાદ. સુરેન્દ્રનગરમાં ઝડપાયો જુગારનો અડ્ડો. જાહેરમાં જુગાર રમતા 8 શખ્સની અટકાયત. 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. લખતરના તલશાણા ગામમાં પોલીસના દરોડા. રાજ્યમાં હથિયાર વેચવાના રેકેટો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3ની કરી ધરપકડ. 9 હથિયાર, 19 કારતૂસ જપ્ત. યુપીથી હથિયાર લાવ્યાનો ખુલાસો. દારૂ પાર્ટી પર એમએસ યુનિવર્સિટીના પીઆરઓનું નિવેદન. લકુલેશ ત્રિવેદીએ કહ્યું ઘટનાની તપાસ માટે ડિસિપ્લિનરી કમિટી બનાવાશે. આરોપી વિદ્યાર્થીઓ સામે લેવાશે પગલાં. હોસ્ટેલના ઇન્ચાર્જ વોર્ડને તપાસ હાથ ધરાય. કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં વડોદરાના પ્રબુદ્ધ નાગરિકોની બેઠક. એમએસ યુનિવર્સિટી બચાવોના બેનર હેઠળ આયોજન. લોકોમાં યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાનો પ્રયાસોની લાગણી ઊભી થઈ. રાજકોટમાં નેફ્રોલોજિસ્ટ ડોક્ટરની હડતાળ. સિવિલના ડાયાલિસિસ વિભાગમાં TV9એ કર્યું રિયાલિટી ચેક. રાબેતા મુજબ ચાલી રહી છે દર્દીઓની સારવાર. વધારાના દર્દીઓ માટે હોસ્પિટલ તંત્ર સજ્જ. તબીબોની હડતાળની વચ્ચે દર્દીઓ વધશે તો સ્થિતિને પહોંચી વળશે તેવો દાવો. નેફ્રોલોજિસ્ટ તબીબોએ હડતાળ પાછી ખેંચી લેવી જોઈએ. આ નિવેદન આપ્યું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે. તેમણે કહ્યું કે આયુષ્યમાન યોજના હેઠળ દર્દીને લાભ મળ્યો છે. અન્ય રાજ્યોમાં ડાયાલિસિસના સરકાર 1500 ચૂકવે છે. ગુજરાતમાં 1650. દાઉદના લીંબડીમાં ગંદકીના કારણે રોગચાળો વકર્યો. તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો. ખાડોમાં પાણી ભરાઈ રહેવાથી ડેન્ગ્યુ થવાનો ભય.
ग्राम पंचायत आरोग्य टीमें सर्वे हाथ धरी दवा छंटकाव कर। नवसारी में रस्ता पर भूवा पड़ा गौरीशंकर मोहल्ला में स्वामीनारायण मंदिर पास भूवो पड़ता वाहन चालकों ने हालाकी पालिका की टीमें समारकाम करने करू शुरू। गांधीनगर डब्ल्यूएचओ डिरेक्टर विदेशी मेहमानों गरबा ताले झूमया। डब्ल्यूएचओ डिरेक्टर डॉक्टर टेड्रोस कलाकारों साथ दांडिया रास की मजा माणी। डब्ल्यूएचओ जीसीटीएम की प्रथम समिट में पहुंचेला विदेशी मेहमानों गुजरात रंगे रंगाया। सूरत नाना वराछा विस्तार में बंद मकान में चोरी। थोड़े दिवसे आवीने रोकड़ा सहित वस्तुओं की लूट करी मकानों पाछळनो दरवाजो तोड़ी घुसिया चोर। सीसीटीवी फूटेज आधार पोलीसे करी तपास। सुरेन्द्रनगर में खेत मजूरो भरेला बे ट्रेक्टर चालकोए लगावी हरीफाई। शियाणी गाम पास बने ट्रेक्टरो खाड़ में खाबक्या। 12 श्रमिकों पानी में गरकाव। स्थानिकोए श्रमिकों ने बचावानी कामगिरी करी। घटना में कोई जानहानि नहीं। जूनागढ़ में जूनी सिविल हॉस्पिटल की दीवाल धराशायी। काठमाळ नीचे दबाई कार। हॉस्पिटल काठमाळ तोड़ता समय बनी घटना। दुर्घटना सर्जाता स्थानिकों में रोष। घटना में कोई जानहानि नहीं। जूनागढ़ पुलिसकर्मी मौत केस में तपास तेज। मोरबीना मेघपर गामे मृतक परिवारजनों लेवाय निवेदन। हाईकोर्ट की फटकार बाद पोरबंदर डीवाईएसपी ने सौंपाई तपास।